के बहु ओछा लोको ए जाने छे के रतन टाटाना एक नाना भाई पण छे अने ए एमनी एक आखी अलग दुनिया छे। नमस्कार दर्शक मित्रों, देशना दिग्गज अने सन्माननीय नेता रतन टाटा नी विदाई थई गई छे अने एमनो जे देह छे ए पंच महाभूतमां विलीन थई गयो छे। परंतु आजे अमे तमारी साथे ए वात करीशुं કે બહુ ઓછા લોકો એ જાણે છે કે રતન ટાટાના એક નાના ભાઈ પણ છે અને એ એમની એક આખી અલગ દુનિયા છે। એ ક્યારેય કોઈ જગ્યાએ પ્રચારમાં નથી આવતા, કોઈ ચિત્રમાં નથી આવતા, બિઝનેસની કોઈ વાતમાં નથી આવતા। અને સૌથી વધારે હાઈટની વાત એ છે કે આટલા મોટા ઉદ્યોગ પરિવારમાંથી આવવા છતાં રતન ટાટાના જે નાના ભાઈ છે એ અત્યાર સુધી મોબાઈલનો પણ ઉપયોગ નથી કરતા। એમનું નામ છે જીમી ટાટા। તો જીમી ટાટા વિશે બહુ ઓછા લોકો જાણે છે એટલે હું એમના વિશે તમને જાણકારી આપીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, રતન ટાટાના પિતાનું નામ છે નવલ ટાટા અને નવલ ટાટાએ બે લગ્ન કર્યા હતા। એમની જે પહેલી પત્ની હતી એ સુની કમિશરિયટ એનું નામ હતું અને એ જે પહેલી પત્ની હતી એમના બે સંતાન હતા। એક સંતાન હતું રતન ટાટા અને બીજું સંતાન હતું જીમી ટાટા। હવે નવલ ટાટાએ બીજા લગ્ન કરેલા હતા સિમોન સાથે। એ સિમોનને એક સંતાન હતું અને એનું નામ છે નોએલ। એટલે રતન ટાટા અને જીમી ટાટા બંને એકદમ સગ્ગા ભાઈઓ છે। હવે જીમી ટાટા જે છે એ મુંબઈના કોલાબામાં આવેલા એક હેમ્પ્ટન કોર્ટના છઠ્ઠા માળે રહે છે અને એકદમ સાવ સાદી જિંદગી જીવે છે અને 2 BHK ફ્લેટની અંદર રહે છે। એવું પણ કહેવામાં આવે છે કે જીમી ટાટા મોબાઈલનો પણ ઉપયોગ નથી કરતા અને ઘરની બહાર બહુ જ ઓછું નીકળે છે। એમની લાઈફ વિશે એવું કહેવામાં આવે છે કે જ્યારે જીમી ટાટા યુવાન હતા ત્યારે સ્ક્વોશના જબરજસ્ત શ્રેષ્ઠ ખેલાડી તરીકે કહેવાતા હતા। રતન ટાટા સ્ક્વોશ નહીં શીખી શકેલા પરંતુ જીમી ટાટા આની અંદર ચેમ્પિયન હતા। એવું નથી કે જીમી ટાટાની પાસે પૈસા નથી, એમની ટાટા ગ્રુપમાં અનેક કંપનીઓમાં એમની ભાગીદારી છે। ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ્સ, ટાટા સન્સ, TCS, ટાટા પાવર અનેક કંપનીઓની અંદર જીમી ટાટાનો હિસ્સો છે અને પૈસા તો એમની પાસે પુષ્કળ છે। અને સર રતન ટાટા ટ્રસ્ટ છે એના ટ્રસ્ટી પણ છે। 1989ની અંદર જ્યારે એમના પિતા નવલ ટાટાનું અવસાન થયું એ પછી સર રતન ટાટા ટ્રસ્ટનો ટ્રસ્ટી તરીકે જીમી ટાટા કામ કરી રહ્યા છે। રતન ટાટા અને જીમી ટાટા વચ્ચે બહુ જ પ્રેમ હતો, બહુ જ એકદમ ખાસ એમને બનતું હતું। હજુ થોડા સમય પહેલાં જ જ્યારે જીમી ટાટાની વર્ષગાંઠ હતી ત્યારે રતન ટાટાએ ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ શેર કરી હતી અને રતન ટાટા અને જીમી ટાટાની એકદમ બાળપણની તસવીરો એમણે મૂકેલી હતી અને એ તસવીરમાં એમણે એમ લખેલું હતું કે બહુ જ સરસ દિવસો હતા એ સમયના। એવું કહેવામાં આવે છે કે જીમી ટાટા જે છે એ કોર્પોરેટ વર્લ્ડ અને બિઝનેસ વર્લ્ડની દુનિયાથી બિલકુલ અલગ રહે છે। એમાં પરિવારના બિઝનેસ સાથે જોડાવવામાં એમને જરા બી ઇન્ટરેસ્ટ નથી। એમની લાઈફ છે એ અખબારો અને પુસ્તકોમાં કાઢે છે, આખો દિવસ પુસ્તકો વાંચતા રહે છે અને અખબારો વાંચતા રહે છે અને પોતાની દુનિયામાં જ મસ્ત રહે છે। એમણે ક્યારે કોઈને એ પ્રચાર નથી કરતા, કંઈ કોઈને ઇન્ટરવ્યૂ નથી આપતા, કોઈને પોતાના વિશે જાણકારી પણ નથી આપતા, એકદમ અલિપ્ત અને પોતાની દુનિયામાં આ જીમી ટાટા વ્યસ્ત રહે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।